હાય ફ્રેન્ડ્સ, મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું. દોસ્તો, અત્યારે અમે આજે સ્પેશિયલ આપના માટે એક એવો આજનો વ્લોગ તૈયાર કરીએ છીએ કે જેનાથી આપને ઘણું બધું જાણવા મળશે અને દિવ્યાંગો જે પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે અને એમનું જીવન કેવું હોય છે એ આપને એના ઉપરથી જોવા મળશે. તો અત્યારે અમે નવજીવન વિદ્યાલયના ગ્રાઉન્ડની અંદર અત્યારે ઊભા છીએ દોસ્તો, અને આજે સ્પેશિયલ ખેલ મહાકુંભ જે દિવ્યાંગો માટે ગુજરાત સરકાર દ્વારા આયોજિત થાય છે ત્યાંના જે વિડીયોઝ છે, આખી જે રમત છે એ અમે આપના માટે આજે બતાવીએ છીએ. તો અત્યારે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો કે જે દોડ છે બ્લાઇન્ડ વ્યક્તિની, જેને કહેવામાં આવે છે VI, એની અત્યારે જે દોડની રેસ છે એ અત્યારે બસ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. વિડીયોના માધ્યમથી અત્યારે આપ જોઈ શકો છો. દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભનું, સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થાય છે કે જેમાં દિવ્યાંગની જેટલી કેટેગરી આવે છે, ચાહે બ્લાઇન્ડ હોય, ચાહે હેન્ડીકેપ હોય, ચાહે મૂકબધિર હોય, ચાહે MR હોય, ચાહે ડેફ હોય, તમામ પ્રકારના જે દિવ્યાંગો છે એ આ સ્પેશિયલ ખેલ મહાકુંભની અંદર પાર્ટિસિપેટ કરી અને પોતાની પાસે જે પોતાનું હુનર છે એ બતાવતા હોય છે અને એમાં ગુજરાત સરકાર દ્વારા ફર્સ્ટ સેકન્ડ થર્ડ નંબર આપવામાં આવતો હોય છે. રાજ્યકક્ષા સુધીની જે હરીફાઈઓ છે થાય છે, એમાંથી સ્ટેટ લેવલ ઉપર પણ જવાનો મોકો મળતો હોય છે. તો અત્યારે આ જે છે એ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ, સ્પેશિયલ ખેલ મહાકુંભ છે એ અહીંયા રમાઈ રહી છે અને દોડ છે એ શરૂ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો કે VI એટલે કે બ્લાઇન્ડની જે દોડ છે એ અત્યારે અહીંયા ચાલુ છે. તો જેમ જેમ બધી રમતો રમાશે એ રમતોના જે વિડીયોઝ છે એ અમે આપને બતાવશું ને જે દિવ્યાંગ વ્યક્તિનું જે જીવન છે એ કેવું હોય છે એ તમને આના ઉપરથી ખ્યાલ આવશે, એ તમે જોઈ શકશો. તો અમારી સાથે જોડાયેલા છો અને આજનો જે વ્લોગ છે આખો આપ માણસો. અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવેલી હોય છે. સવારે ચા નાસ્તો આપવામાં આવે છે, પાણીની વ્યવસ્થા પૂરતી હોય છે, ત્યાર પછી બપોરનું ભોજન પણ અહીંયા આપવામાં આવે છે અને જે ખેલાડીઓ પાર્ટિસિપેટ કર્યું હોય છે એમને ટોકન ચાર્જ પણ અહીંયા આપવામાં આવતો હોય છે. એની સાથે કોઈ એટેન્ડન્ટ હોય એને પણ ટોકન ચાર્જ છે એ મળવાપાત્ર રહેતો હોય છે સરકાર તરફથી. તો સરસ મજાનું જે આયોજન છે આજે મોરબી રમતગમત વિભાગ દ્વારા અહીંયા કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના જે બધા ખેલાડીઓ છે દિવ્યાંગ એના માટે સ્પેશિયલ આ ખેલ મહાકુંભનું આયોજન અહીંયા થઈ રહ્યું છે. તો આગળ બીજી બધી જે રમતો છે અમે આપને બતાવતા રહીશું. તો દોસ્તો, અત્યારે જે સ્પેશિયલ ખેલ મહાકુંભ જે ગુજરાત સરકાર દ્વારા સ્પેશિયલ દિવ્યાંગો માટે જેનું આયોજન થાય છે એની અત્યારે જે ગોળાફેંકની ઇવેન્ટ્સ છે એ હવે શરૂ થવા જઈ રહી છે. તો દિવ્યાંગ વ્યક્તિ એના જીવનમાં શું શું કરી શકે છે એ તમે આ વિડીયોના માધ્યમથી બધું જાણી શકશો, જોઈ શકશો. જેમ નોર્મલ વ્યક્તિની બધી ટુર્નામેન્ટો થાય છે એથ્લેટિક્સની, એમ સ્પેશિયલ દિવ્યાંગ વ્યક્તિ પણ આ બધી જે ઇવેન્ટ્સો છે એ રમતું હોય છે અને એમાં પણ ગુજરાત સરકાર દ્વારા એક સરસ મજાનું આ સ્પેશિયલ ખેલ મહાકુંભનું જે આયોજન છે એ કરવામાં આવે છે. તો આજે મોરબી રમતગમત વિભાગ દ્વારા અહીંયા જે નવજીવન મેદાનની અંદર, નવજીવન સ્કૂલ જે આવેલી છે એના ગ્રાઉન્ડની અંદર અત્યારે જે આ સ્પેશિયલ ખેલ મહાકુંભ છે એ ચાલુ છે. તો અત્યારે ગોળાફેંકની ઇવેન્ટ્સ હવે બસ ચાલુ થવા જઈ રહી છે, જે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકશો. We'll be right back.
અત્યારે આપ જોઈ રહ્યા છો કે સ્પેશિયલ ખેલ મહાકુંભનું જે આયોજન છે એ સફળતાપૂર્વક ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. અત્યારે બધા જે અહીંયા જેટલા રમતવીરો છે એ બધા માટે અત્યારે મોરબી રમત ગમત વિભાગ દ્વારા સુંદર મજાના નાસ્તાનું, ચા નાસ્તાનું જે આયોજન છે એ કરવામાં આવ્યું છે. તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે અહીંયા જેટલા બધા રમતવીરો છે, જે દિવ્યાંગો છે બધા, એ અત્યારે નાસ્તો છે એ અત્યારે બધા આરોગી રહ્યા છે. સરસ મજાના પૌવા બટેટા, ચા, આ નાસ્તાની અંદર સરસ મજાનું મેનુ છે એ રાખવામાં આવ્યું છે દોસ્તો. તો ધીમે ધીમે જેમ કાર્યક્રમ આગળ વધતો જશે એમ અમે તમામ જે કાર્યક્રમની રૂપરેખા છે એ વિડીયોના માધ્યમથી આપ સુધી પહોંચાડતા રહેશું. અમારી સાથે જોડાયેલા દોસ્તો, સ્પેશિયલ ખેલ મહાકુંભ જે ગુજરાત સરકાર દ્વારા આયોજિત થાય છે દર વર્ષે, એની અત્યારે મહિલાઓની જે ગોળાફેંક છે એ અહીંયા ચાલુ છે મોરબી રમત ગમત વિભાગ દ્વારા. અત્યારે આ નવજીવન વિદ્યાલયના ગ્રાઉન્ડની અંદર આજે સ્પેશિયલ ખેલ મહાકુંભ 2024નું જે સુંદર આયોજન થાય છે તેના તમામ જે વિઝ્યુઅલ્સ છે એ અમે તમારા સુધી પહોંચાડીએ છીએ. અત્યારે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે અત્યારે જે મહિલાઓની, જે દિવ્યાંગ મહિલાઓ છે, જે કે જે બ્લાઇન્ડ છે, એની અત્યારે જે આ ગોળાફેંક છે એની જે રમત છે અત્યારે હાલ ચાલુ છે. આવી રીતે અલગ અલગ બધી ઇવેન્ટ્સ હોય છે, જેમ કે ગોળાફેંક છે, ચક્રફેંક છે, દોડ છે, કૂદ છે, ચેસ છે, આ તમામ જે બધી ઇવેન્ટ્સ છે આમાંથી કોઈ પણ ત્રણ ઇવેન્ટ્સની અંદર તમે પાર્ટિસિપેટ કરી શકો છો. અને જે ખેલાડીઓ ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ આવે છે એ લોકોને તમામને સરકાર શ્રી તરફથી પુરસ્કાર આપવામાં આવે છે. મોરબી રમતગમત વિભાગ દ્વારા અત્યારે નવજીવન વિદ્યાલયની અંદર આ જે મેદાન છે ત્યાં સુંદર મજાનું જે આજનું સ્પેશિયલ ખેલ મહાકુંભ 2024નું જે આયોજન છે એ થઈ રહ્યું છે. અને એના જે દ્રશ્ય છે એ તમે વિડીયોના માધ્યમથી અહીંયા અત્યારે જોઈ શકો છો કે અત્યારે જે મહિલાઓનો જે ગોળાફેંક છે એ અત્યારે ચાલુ છે. આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. હજી આગળ જે બધી ઇવેન્ટ્સ થશે એ પણ અમે તમામ તમને વિડીયોના માધ્યમથી બતાવશું બધી, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે દિવ્યાંગ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રે પાછળ નથી. તમામ જે બધી ઇવેન્ટ્સો થાય છે એમાં દિવ્યાંગ પણ પાર્ટિસિપેટ કરતા હોય છે અલગ અલગ કેટેગરી વાઇઝ. મેં જેમ આપને બતાવ્યું હતું કે ડેફ હોય, MR હોય, HO હોય, VI હોય, એવી રીતે આ બધી જે છે એ અત્યારે ટુર્નામેન્ટો રમાય છે. તો અત્યારે આ ચક્ર ગોળાફેંક છે એ ચાલુ છે દોસ્તો. તો આગળ જેમ બધી ઇવેન્ટ્સ રમાશે એમાં મેં આપને દેખાડતા રહેશું બધું. સ્પેશિયલ ખેલ મહાકુંભ જે નવજીવન વિદ્યાલયના ગ્રાઉન્ડની અંદર જે ચાલી રહ્યો છે તેની અત્યારે જે કૂદ છે એ કૂદની જે ઇવેન્ટ છે ચાલુ થવા જઈ રહી છે. મોરબી રમતગમત વિભાગ દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ 2024નું જે સુંદર આયોજન થઈ રહ્યું છે એમાં અત્યારે જે જે અહીંયાનો સ્ટાફ છે જે આખો મોરબી રમતગમત વિભાગ કચેરીનો એ અત્યારે સૌ સાથે મળીને સરસ મજાની જે ઇવેન્ટ છે રમાડી રહ્યા છે. અત્યારે બધા અધિકારીઓ હાજર છે અહીંયા અત્યારે અને સરસ મજાની જે ઇવેન્ટ છે એ રમાઈ રહી છે. આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે અત્યારે જે કૂદ છે એ કૂદની ઇવેન્ટ્સ અત્યારે રમાઈ રહી છે.
જોઈ શકો છો આપ. યસ, આ જે છે એ ખુદ અત્યારે આપણે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. દોસ્તો વચ્ચેથી રાખવું છે કાકા, નહીં આગળ છે, એની લીટી ઉપર પગ મેલી હતી. આ બ્લાઇન્ડ ની અત્યારે જે કુદ છે એ કુદ ની ઇવેન્ટ છે અત્યારે ચાલી રહી છે દોસ્તો. તો હજી ચક્ર ફેંક, બરછી ફેંક અને ચેસ હજી આ બાકી છે. તો પછી આગળ પાછા અમે આપને જે બધા દ્રશ્ય છે બતાવીએ છીએ. અત્યારે બીજા જે લાભાર્થી છે એ અત્યારે કૂદી રહ્યા છે, જોઈ શકો છો આપ. એક ખેલાડીનું પૂરું થયું છે, બીજો ખેલાડી અત્યારે જે છે એ કૂદી રહ્યો છે. રાઈટ, તો આવી રીતે દોસ્તો જે દિવ્યાંગ વ્યક્તિ પણ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી, ગુજરાત સરકારની જે પહેલ છે અને મોરબી રમત ગમત વિભાગ સારી રીતે અત્યારે નિભાવી રહ્યું છે કે જે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો. તો ફરી પાછી નવી ઇવેન્ટમાં આપની સાથે મળશું, અમારી સાથે જોડાયેલા રહેશો. તો દોસ્તો અત્યારે ગુજરાત સરકાર દ્વારા જે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે, મોરબી રમત ગમત વિભાગના જે અધિકારીઓ છે અત્યારે સરસ મજાની ઇવેન્ટ્સ રમાડી રહ્યા છે અત્યારે દોસ્તો. તો અત્યારે જે ભાલા ફેંક છે એની ઇવેન્ટ્સ અહીંયા ચાલુ છે, જે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો. દિવ્યાંગ વ્યક્તિ એક પણ ક્ષેત્રમાં પાછળ નથી. સ્પેશિયલ ખેલ મહાકુંભ 2024 ગુજરાત સરકાર દ્વારા આયોજિત કરવામાં આવે છે અને મોરબી રમતગમત વિભાગ અત્યારે સુંદર રીતે ખૂબ સારી રીતે નવજીવન વિદ્યાલયના પટાંગણમાં આ સ્પેશિયલ ખેલ મહાકુંભનું જે આયોજન કરવા જઈ રહી છે અત્યારે એ તમે બધા જોઈ રહ્યા છો કે સરસ મજાનું આયોજન અત્યારે થઈ રહ્યું છે. એમાં અત્યારે ભાલા ફેંકની જે રમત છે એ દોસ્તો અત્યારે ચાલુ છે. તો હજી આના પછી ચક્ર ફેંક અને ચેસ રહેશે, એના પણ વિડીયો અમે તમને બતાવશું કે શું કરી શકે છે બ્લાઇન્ડ વ્યક્તિ અને એનાથી તમે પરિચિત થશો દોસ્તો. તો તમે મોરબી સ્ટાર સાથે જોડાયેલા રહ્યો, અમે તમને બતાવીએ છીએ આગળ. અત્યારે મોરબી રમતગમત વિભાગ કચેરી દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ 2024નું જે એક સુંદર આયોજન થઈ રહ્યું છે, રવિભાઈના નેજા હેઠળ જે રમતગમત અધિકારી છે રવિભાઈ, ખૂબ સારી એવી એમની મહેનત છે દોસ્તો. અત્યારે નવજીવન વિદ્યાલયના આ મેદાનની અંદર જે એક સુંદર મજાની ઇવેન્ટ્સ એમના દ્વારા કરવામાં આવી છે કે જે દિવ્યાંગોને એના જીવનની અંદર આગળ લઈ જવામાં એક મહત્ત્વનો ભાગ ભજવે છે. ગુજરાત સરકાર દ્વારા જે સ્પેશિયલ ખેલ મહાકુંભ રમાય છે એનું એકદમ સારી રીતે જે સંચાલન રવિભાઈ દ્વારા અહીંયા કરવામાં આવ્યું છે. અને અત્યારે જે છે એ લેડીઝની જે ભાલા ફેંક છે એ અત્યારે અહીંયા ચાલુ છે કે જેમાં મહિલાઓ જે દીકરીઓ છે એ અત્યારે ભાલા ફેંકની અંદર પોતાની જે પ્રતિભા છે એ બતાવી રહી છે, તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. હવે દીકરીઓનો જે એક ચક્ર ફેંકનો જે એક ડિપાર્ટમેન્ટ છે એ બાકી છે અને જેન્ટ્સનો ચક્ર ફેંકનો બાકી છે. અને ત્યાર પછી અત્યારે ચેસ ટુર્નામેન્ટ છે એ ઓલરેડી શરૂ થઈ ગઈ છે, અમે ચેસ ટુર્નામેન્ટ પણ આપને બતાવશું જેથી કરીને આપને પણ ખ્યાલ આવે કે નેત્રહીન વ્યક્તિનું જીવન કેવું હોય છે. આમ વ્યક્તિ જે પોતાનું જીવન જીવે છે એવી જ રીતે એક અંધ વ્યક્તિ પણ પોતાનું જીવન છે એ સામાન્ય વ્યક્તિની જેમ જ જીવતા હોય છે. અને આ અમારી જે પ્રસ્તુતિ છે તમને કેવી લાગે છે ચોક્કસથી તમે કોમેન્ટ કરી અમને જણાવજો. અને હજી જે કાંઈ બાકી છે એ બધું તમને અમને અમે પૂરેપૂરું બતાવશું. અને અમે ખરેખર
મોરબી રમત ગમત વિભાગ કચેરીના આભારી છીએ, રવિભાઈના આભારી છીએ કે સુંદર મજાનું જે એમનું આયોજન છે અને એનો જે આ લાભ દિવ્યાંગ વ્યક્તિઓને મળ્યો છે તેનો જે શ્રેય છે એ બધો રવિભાઈના ફાળે જાય છે. અને એક સરસ મજાનું આ જે આયોજન છે એમને એમના નેજા હેઠળ આખું તૈયાર કર્યું છે તે બદલ એમના પણ અમે આભારી છીએ. તો હવે ચક્રફેક અને જે ચેસ છે એના જે બાકીના વિઝ્યુઅલ છે એ અમે તમારા માટે લાવશું. અત્યારે ચક્રફેક હવે બસ ટૂંક સમયમાં શરૂ થશે. અહીંયા ભાલાફેક જેવું પૂરું થઈ જાય એટલે સીધું ચક્રફેક તરફ આપણે આગળ વધશું દોસ્તો. સ્પેશિયલ ખેલ મહાકુંભનો જે ચક્રફેકનો રાઉન્ડ છે એ અહીંયા ચાલુ છે. આપ જોઈ શકો છો કે મોરબી રમત ગમત વિભાગ દ્વારા એક સુંદર મજાની જે ઇવેન્ટ્સ છે ખેલ મહાકુંભ 2000 સ્પેશિયલ ખેલ મહાકુંભ 2024 એ અત્યારે અહીંયા રમાઈ રહી છે નવજીવન વિદ્યાલયના પટાંગણમાં. અત્યારે આ જે ચક્રફેક છે એની ઇવેન્ટ્સ અત્યારે અહીંયા ચાલુ છે દોસ્તો. તો આપને અમારી પ્રસ્તુતિ કેવી લાગે છે એ ચોક્કસથી આપ જણાવશો. ચાલો હું નાખી દઉં હવે. હું ભૂલી ગયો ચક્કર કેમ પકડવાનું. આમ પકડવાનું કે આમ પકડવાનું? આમ પકડવાનું ને. હવે ના જવા દેતો, હવે નો જવા દો. આગળ એક ડગલું હે સાહેબ, ખાલી 15 ની બાર નહીં જાતા, બાકી ફેંકો સાહેબ. 14-15 વચ્ચે નાખો ત્રીજો નંબર. તો આરે ગઈ ગઈ 14 ઉપર તો ત્રીજો સાહેબ. હોળ હોળ 12 80 લાવો લાવો. એક લાવો બાકી ગયો. લાવો છેલ્લું નાખી દો.
દોસ્તો, અત્યારે સ્પેશિયલ ખેલ મહાકુંભ 2024 મોરબી રમતગમત વિભાગ દ્વારા જેનું આયોજન કરવામાં આવ્યું છે, ગુજરાત સરકાર દ્વારા આ જે સ્પર્ધા છે દર વર્ષે યોજાય છે, જેમાં અલગ અલગ કેટેગરીઓનો સમાવેશ થાય છે. દિવ્યાંગ કેટેગરીમાં જે જે લોકો આવતા હોય એના માટે સ્પેશિયલ આ ખેલ મહાકુંભનું જે આયોજન છે એ કરવામાં આવે છે. અને મોરબી જિલ્લાનું જે આયોજન છે એ અત્યારે હાલ આ નવજીવન વિદ્યાલયના મેદાનની અંદર આયોજન એનું હતું. અમે તમામ વિડીયો આપને બતાવ્યા છે, તમામ ઇવેન્ટ્સ જેટલી રમાણી છે બધી બતાવી છે. તો અત્યારે જે છેલ્લી ઇવેન્ટ છે જે ચેસ છે એ અત્યારે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો કે તમામ નેત્રહીન ભાઈઓ અત્યારે અહીંયા ટેબલ ઉપર ગોઠવાઈ ગયા છે અને એમની જે ચેસ ટુર્નામેન્ટ છે એ શરૂ થઈ ગઈ છે. અત્યારે રવિભાઈ અને એમની ટીમ દ્વારા એક સુંદર મજાનું જે સ્પેશિયલ ખેલ મહાકુંભ 2024નું દિવ્યાંગોનું જે આયોજન હતું એ સફળતાપૂર્વક એમને પાર પાડી દીધું છે. અત્યારે આ છેલ્લી ઇવેન્ટ છે એ રમાઈ રહી છે અને બાકી બધા જે લોકો છે એ ભોજન તરફ અત્યારે પ્રયાણ કરી ચૂક્યા છે. અમે હવે થોડીક ભૂખ લાગી છે એટલે હવે અમે અહીંયાથી બસ આ થોડો કટકો આટલો લઈ અને ભોજન ઉપર તૂટી પડી હવે અમે, કારણ કે હવે સવારના આમને જ છીએ. પણ ખરેખર ધન્યવાદ છે આ બધા અધિકારીઓને, જેટલો અહીંયાનો સ્ટાફ હતો, રવિભાઈનું જે આયોજન હતું ને એમની સાથે જે એમના કોર્ડિનેટરો હતા બધા એક સારો એવો સમન્વય કરી અને જે ઇવેન્ટ્સ એમને રમાડી છે તે બદલ હું બધા અધિકારીઓને અભિનંદન આપું છું. અને એમના માટે આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર એ બધાને તંદુરસ્તી આપે અને આ જે કામ કરે છે એમાં વધુ ને વધુ શક્તિ એ લોકોને ઈશ્વર આપે કે આવીને આવી જે સેવા છે એ લોકો સમાજની, ખાસ કે દિવ્યાંગ જે વર્ગ છે કે જે સમાજથી થોડો અલગ પડે છે એની જે સેવા છે એ લોકો આવી અખંડ સેવા કરતા રહીએ અને ઈશ્વર એમને જાજીને જાજી શક્તિ આપે એવી બધા માટે હું પ્રાર્થના કરું છું. અને રવિભાઈને અને એમની ટીમને આ સુંદર આયોજન બદલ હું અભિનંદન પાઠવું છું. તો દોસ્તો, આજનો અમારો આ વ્લોગ જે હતો સ્પેશિયલ બ્લાઇન્ડ વ્યક્તિ ઉપર આધારિત હતો, દિવ્યાંગ વ્યક્તિ ઉપર આધારિત હતો કે દિવ્યાંગ વ્યક્તિ એના જીવનમાં શું શું કરી શકે છે. આ એક માત્ર નમૂનાભર હતું, ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે નોર્મલ વ્યક્તિ કરતા હોય છે. દિવ્યાંગ વ્યક્તિ ક્યાંય નોર્મલથી પાછળ નથી, બસ એને એક ચાન્સ આપવાની જરૂર છે. દોસ્તો, જો એને મોકો મળે તો એક પણ કક્ષાની અંદર એ પાછળ નથી, તમારી સાથે ખભે ખભો મિલાવી અને એ પણ આજે પોતાની જે કારકિર્દી છે એ સ્થાપિત કરી શકે છે, જે અત્યારે તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો કે ચેસ એવી રમત છે કે ચેસ જ્યારે રમતા હોય ત્યારે બ્લાઇન્ડ વ્યક્તિ નોર્મલ વ્યક્તિ સાથે ચેસ રમતો હોય છે અને ઇન્ટરનેશનલ કક્ષા સુધી, નેશનલ કક્ષા તો હોય પણ ઇન્ટરનેશનલ કક્ષા સુધી પણ બ્લાઇન્ડ વ્યક્તિ છે નોર્મલ વ્યક્તિ સાથે ચેસ રમી અને સારામાં સારી ખ્યાતિ છે એ પ્રાપ્ત કરતો હોય છે. દોસ્તો, તો બસ આજનો અમારો વ્લોગ એટલો. હવે જમવાનો થોડો સીન છે, આજનું સુંદર આયોજન આટલું બધું અમે બતાવ્યું છે તો ભોજન વ્યવસ્થા પણ તમને બતાવશું જ ને પછી જ આ વ્લોગનો આપણે એન્ડ આપશું. તો આગળ મળીએ છીએ પાછા. દોસ્તો, સ્પેશિયલ ખેલ મહાકુંભ 2024નું જે ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે એમાં મોરબી જિલ્લાનો જે ખેલ મહાકુંભ છે એ મોરબી રમતગમત વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એનું, અને નવજીવન વિદ્યાલય અંદર આખું જે આયોજન હતું એ કરવામાં આવ્યું. અમે તમને તમામ જે ઇવેન્ટ્સ હતી બધી દિવ્યાંગો જે જે ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરે છે એ બતાવી અને રવિભાઈ જે રમતગમત અધિકારી છે એમના નેજા હેઠળ સરસ મજાની આખી ઇવેન્ટ્સ તૈયાર થઈ. એમનો જે સ્ટાફ હતો, એમના જે બધા સાથે કર્મચારીઓ હતા, ખૂબ સારી એવી બધાએ સરસ મજાની સેવા આપી અને એક સારી એવી ઇવેન્ટ્સ અત્યારે સંપન્ન થઈ. તો દોસ્તો, અત્યારે લાસ્ટ સ્ટેજ ઉપર આવી ગયા છીએ. ભોજન છે એ આવી ગયું છે, જોઈ શકો છો કે પૂરી છે, મોહનથાળ છે, બટેટાનું શાક છે, દાળ છે, કઠોળનું શાક છે, ચણાની દાળ છે, ભાત છે. તો સરસ મજાનું જે ભોજન છે એની વ્યવસ્થા કરવામાં આવી છે. આખી જે ટીમ છે રમતગમત અધિકારી જે રવિભાઈ અને એમની ટીમ, એમને આપણે અભિનંદન આપીએ છીએ કે આટલું સરસ મજાનું એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે સાથે આ છાશ તો છે જ, તમને કહેતા ભૂલી ગયું. તો આયોજન બદલ એમને આપણે અભિનંદન પાઠવીએ છીએ. અને આજનો અમારો આ સ્પેશિયલ વ્લોગ
આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવજો. આપ અમારી મોરબી સ્ટાર ચેનલ ઉપર નવા હોવ અને આપે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારા વિડીયોને લાઇક આપી બને તેટલો જાજો ને જાજો આપના તમામ પ્લેટફોર્મ, ચાહે વોટ્સઅપ હોય, ચાહે ઇન્સ્ટાગ્રામ હોય, ચાહે ફેસબુક હોય, અમારા વિડીયોની લિંકને શેર કરી મોરબી સ્ટારને વધુ ને વધુ સપોર્ટ આપશો. એ વાત સાથે કેમેરામેન હસમુખભાઈ વાડા, મને હાતિમ રંગવાલાને મોરબી સ્ટાર ચેનલ ઉપરથી રજા આપશો. ફરી પાછા કોઈ ઐતિહાસિક જગ્યા, કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત, કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યૂ કે કોઈ શોપની વિઝિટ લઈ આપની સેવામાં હાજર થશું. આવજો. બાય બાય.